આગળના વિડીયોની અંદર આપણે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીનું સ્વરૂપ વિશે સમજ્યા. હવે જે આપણે વાત કરવાની છે તે છે બેરોજગારી ઉદ્ભવવા પાછળના મુખ્ય જવાબદાર કારણો વિશે. તો બેરોજગારીના કારણો માટે કોઈ એક પરિબળને જવાબદાર ગણી શકાય નહીં, તેના માટે અનેક પરિબળો છે એ જવાબદાર ગણી શકાય. પહેલું કારણ લઈએ તો તે છે વસ્તીમાં વધારો. દેશની અંદર દિન પ્રતિદિન વસ્તીમાં થઈ રહેલો વધારો અને વસ્તી વૃદ્ધિના દરને કારણે દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં રોજગારી આપી શકાતી નથી, ત્યારે દેશની અંદર બેરોજગારી ઉદ્ભવે છે. બીજું કારણ છે કે ભારતના વ્યક્તિ છે તે માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું જ એ શિક્ષણ પ્રાપ્ત કરે છે અને તેને કારણે તેઓને રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી. રોજગારીમાં વધારો કરી શકે તેવી પ્રકારની પ્રાયોગિક જ્ઞાનનો અભાવ હોવાને કારણે પણ ભારતની અંદર બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્ય છે તે પણ પૂરતા પ્રમાણમાં વ્યક્તિ પાસે હોતું નથી, એટલે કે તેનો અભાવ જોવા મળે છે. જે વ્યક્તિ પગભર થઈ શકે એવું વ્યવસાયલક્ષી ટેકનિકલ જ્ઞાન તેની પાસે હોવું જોઈએ, તે ન હોવાને કારણે વ્યક્તિ બેકાર બને છે. ત્યાર પછી એક કારણ એવું લઈ શકાય કે પૂર્ણ કક્ષાની જે રોજગારી ઊભી કરી શકવામાં ભારત સરકાર છે તે નિષ્ફળ બની અને તેને કારણે પણ બેકારીમાં વધારો થયેલો જોવા મળે છે. ત્યાર પછીનું કારણ ખેતી ક્ષેત્રે જે વરસાદ છે તે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત જોવા મળે છે. વરસાદ પડે તો પુષ્કળ અને ન પડે તો અછત સર્જાય છે અને તેને કારણે કૃષિલક્ષી જે રોજગારી પ્રાપ્ત થવી જોઈએ તે ન પ્રાપ્ત થવાને કારણે બેકારીનું પ્રમાણ વધે છે. ભારતમાં કૃષિ વ્યવસાયની અંદર દિન પ્રતિદિન થઈ રહેલો ઘટાડો, સિંચાઈની અપૂરતી સવલતો, આ ઉપરાંત ખેતી સિવાયના જે વૈકલ્પિક રોજગારી પૂરા પાડતા જે એકમો છે તે ઓછા જોવાને પરિણામે ભારતની અંદર બેરોજગારી સતત વધી રહી છે. ભારતની અંદર બેરોજગારી વધવા પાછળનું એક કારણ એ છે કે કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો જે સૌથી વધુમાં વધુ રોજગારીની તકોનું સર્જન કરે છે તેવી રોજગારીની ઉપર ઉપેક્ષા દાખવવાને પરિણામે પણ ભારતમાં બેકારી વધી છે. ભારતની અંદર જે પરંપરાગત જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં કામ કરવું વગેરે પરિબળોને પરિણામે પણ ભારતમાં બેરોજગારી વધુ જોવા મળે છે. અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવાની અંદર ભારતની વ્યક્તિની અંદર જે સાહસિકતા છે કે નીડરતા જે હોવી જોઈએ તેનો અભાવ જોવા મળે છે અને પરિણામે બેરોજગારી વધે છે. આ ઉપરાંત ઉદ્યોગલક્ષી જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને તેને અનુરૂપ અનુભવની અભાવ જોવા મળે છે, તેને પરિણામે પણ બેરોજગારી વધારે જોવા મળે છે. આ ઉપરાંત ભારતની અંદર શ્રમની અગતિશીલતા, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે વ્યક્તિ જવાનું ઓછું પસંદ કરે છે અને સ્થાનિક કક્ષાએ જ ઓછા વળતરવાળી નોકરી કે કામ ધંધો કરવાનું પસંદ કરે છે અને પરિણામે વ્યક્તિ બેકાર બને છે. ભારતની અંદર માનવ શ્રમ છે તેનું વ્યવસ્થિત આયોજન ન થવાને કારણે પણ વ્યક્તિ બેકાર રહે છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસનો દર એ ખૂબ જ ઓછો જોવા મળે છે અને તેને કારણે પણ પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો સર્જી શકાતી નથી. બચત વૃત્તિનો દર જોઈએ તો તે ભારતની અંદર ખૂબ ઓછો જોવા મળે છે, જેના પરિણામે ભારતમાં
મૂડીસર્જનનો દર પણ ખૂબ નીચો રહે છે અને તે બંનેના પરિણામે ભારતની અંદર નવા જે ઉદ્યોગો ધંધાઓ છે વ્યવસાયો છે તે ન શરૂ થવાને પરિણામે પણ ભારતની અંદર એ વધુને વધુ બેરોજગારીનું સર્જન થાય છે। તો આ અને આવા અનેક પરિબળો છે જે બેરોજગારી માટે જવાબદાર ગણી શકાય। તો તે છે બેરોજગારી પાછળના મુખ્ય અને મહત્વના કહી શકાય તેવા જવાબદાર કારણો અથવા પરિબળો। ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો વિશે હવે સમજીએ। ભારતની અંદર યોગ્ય આયોજનના અભાવે ગરીબીનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળે છે। આ ગરીબી અને બેરોજગારી એ બંને સગી બહેનો જેવા ગણી શકાય, એટલે એમ કહી શકાય કે ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે। અને આ બેરોજગારી જ્યારે ભારતની અંદર સર્જાય છે ત્યારે તેની કેટલીક વિપરીત અસરો એ જોવા મળે છે। વ્યક્તિ ઉપર, સમાજ પર અને દેશ પર તેની જે અસરો સર્જાય છે તે અસરોની વાત કરીએ તો સૌ પ્રથમ ભારતની અંદર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોકરી ન મળવાને કારણે વ્યક્તિ નિરાશા કે હતાશા અનુભવે છે। લાંબા ગાળા સુધી બેકાર રહે ત્યારે વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ ધકેલાઈ જાય છે। માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, ચોરી કરવી, લૂંટફાટ કરવી, ગેરકાનૂની વ્યવસાયો કરવા, ગુનાહિત કૃત્યો કરવા, આ ઉપરાંત સામાજિક અને આર્થિક અસમાનતાની અંદર વધારો થવો, વ્યક્તિની આવકની અસમાનતામાં વધારો થવા, વ્યક્તિના જીવન ધોરણની અંદર એ સ્થિતિ કથળે, બેરોજગારી સાથે ભાવોમાં વધારો થાય, પરિણામે બેકાર કુટુંબની જે સ્થિતિ છે એ વધારે દયનીય બને છે, તેઓ માદક દ્રવ્યોની હેરફેર તરફ વળે છે। આમ ભારતની અંદર વ્યક્તિ, સમાજ અને અર્થતંત્ર પર એ ખૂબ જ ખરાબ અસર થતી હોય છે। તો આ બેરોજગારી ઘટાડવા માટે ભારત સરકારે જે કેટલાક અસરકારક પગલાઓ લીધા છે, કાર્યક્રમો ઘડ્યા છે અને તેને અનુરૂપ જે ઉપાયો અપનાવ્યા છે તેની વાત ટૂંકમાં કરીએ તો સૌ પ્રથમ પહેલું ઉપાય છે ભારતની અંદર આર્થિક વૃદ્ધિના દરમાં વધારો કરવો જોઈએ। જેમ જેમ આર્થિક વિકાસનો દર ઊંચો જશે તેમ તેમ મૂડીરોકાણનું પ્રમાણ વધશે, રોજગારીમાં વધારો થશે, નાના પાયાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોનો ઝડપી વિકાસ થશે, રોજગારીમાં વધારો થશે, દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, શિક્ષણ અને તાલીમ કેન્દ્રો શરૂ થવાને પરિણામે વ્યક્તિની આવકમાં વધારો થશે અને પરિણામે લાંબા ગાળે બેરોજગારીમાં ઘટાડો કરી શકાય છે। બીજું બેરોજગારી ઘટાડવાનું મુખ્ય કારણ લઈએ તો તે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ। હાથશાળ ઉદ્યોગ છે, હસ્તકલા કારીગરીના હુનર ઉદ્યોગો છે, તેનો વિકાસ કરવામાં આવે તો નવી નવી પ્રોત્સાહક નીતિઓ દ્વારા વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ચીજવસ્તુઓ મળવાને કારણે જીવન ધોરણ સુધરશે, આવકમાં વધારો થશે અને બેરોજગારી ઘટાડી શકાય છે। ત્રીજું લઈએ બેરોજગારી ઘટાડવા માટે ગ્રામીણ ક્ષેત્ર સિવાયના કે ખેતી સિવાયના ઉદ્યોગો છે તે ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ। આના સંદર્ભની અંદર ખેતી સાથે સંકળાયેલી પદ્ધતિઓની અંદર પરિવર્તન લાવવું જોઈએ। ખેતીની અંદર વીજળી અને પાણીની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, નાની સિંચાઈ યોજનાઓનો અમલ કરવો જોઈએ, નવી નવી નહેરોનું બાંધકામ કરી અને પાણીની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। મરઘા બતકા ઉછેર કેન્દ્રો છે, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, સામાજિક વનીકરણ છે, આ ગ્રામીણ ક્ષેત્રની અંદર નવા નવા ક્ષેત્રનો વિકાસ થશે તો રોજગારીમાં વધારો થશે, રોજગારીમાં વધારો થશે
તો વ્યક્તિનું સ્થળાંતર ઘટશે અને પરિણામે લાંબા ગાળે ગ્રામીણ ક્ષેત્રની અંદર પણ વ્યક્તિને રોજગારલક્ષી જે તક મળવી જોઈએ એ તક સરળતાથી પ્રાપ્ત થઈ શકશે। આના પરિણામે રોજગારીમાં વધારો થતાં બેકારીમાં ઘટાડો કરી શકાય છે। પાંચમો, બેરોજગારી ઘટાડવા માટેનું કારણ એ લઈ શકાય કે માનવ વિકાસને ટકાવી રાખવો જોઈએ। તેના માટે પ્રાથમિક સ્વરૂપની જે ચીજવસ્તુઓ છે, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, બેન્કિંગ, રસ્તાઓ વગેરેનો વિકાસ કરી અને સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને લાંબા ગાળે વ્યક્તિને રોજગારીલક્ષી કાર્યક્રમો અપનાવી અને તેનો ગુણાત્મક અને પરિણાત્મક સુધારો થાય તેવા પ્રકારના પગલાઓ દ્વારા એ વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થશે। શિક્ષિત બેરોજગારી ઘટાડવી જોઈએ। જો શિક્ષિત બેરોજગારી ઘટાડવામાં આવે તો ભારતની અંદર નવી રોજગારીની તકોનું સર્જન થઈ શકશે। તે માટે વ્યવસાયલક્ષી કે ટેકનિકલ જ્ઞાન આપતા અભ્યાસક્રમો શાળા મહાશાળાઓમાં દાખલ કરી અને તેને અનુરૂપ વધુને વધુ રોજગારીની તકોનું સર્જન થાય તેવા પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકી અને શિક્ષિત બેરોજગારી ઘટાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ। આ માટે દરેક જિલ્લા મથકોની અંદર રોજગારી વિનિમય કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ અને યુવા જે શિક્ષિત બેરોજગારો છે તેમનું જીવનધોરણ સુધરે તેવા પ્રયત્ન કરવા જોઈએ। બેરોજગારી ઘટાડવા માટેનું ત્યાર પછીનું મુખ્ય કારણ લઈએ તો તે છે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ભારત સરકાર દ્વારા તાલીમ અને શિક્ષણ દ્વારા વ્યક્તિના કૌશલ્યમાં વધારો થાય તેવા પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલ છે। જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી બેરોજગારી ઘટાડવા માટેના સરકારે અથાગ પ્રયત્ન કરેલ છે। ટેકનિકલ કોલેજો, યુનિવર્સિટીઓ અને નવી નવી શાળા મહાશાળાઓ ખોલીને પણ બેરોજગારી ઘટાડવા માટેના પ્રયત્ન થયેલા છે। આ ઉપરાંત આઈઆઈટી, આઈઆઈએમ જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ પણ શરૂ કરવામાં આવેલ છે। ત્યાર પછી બેરોજગારી ઘટાડવા માટે શ્રમ શક્તિનું આયોજન કરવું જોઈએ। આના માટે કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ જેવા કાર્યક્રમો અમલમાં મૂકી અને નવી રોજગારીની તકોનું સર્જન કરવામાં આવેલ છે। નવા નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીની અંદર દાખલ કરી શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ પૂરા પાડી અને વ્યક્તિને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ડિપ્લોમા કે ડિગ્રીના સર્ટિફિકેટ કોર્સ દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવે છે અને તેના દ્વારા પણ વ્યક્તિ એ પગ પર થઈ શકે છે, જેના કારણે બેરોજગારી દૂર થઈ શકે છે। આ ઉપરાંત નવા કોઈ ઉદ્યોગ સાહસિકો હોય તેમને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કાર્યક્રમ અન્વયે સૌથી ઓછા વ્યાજના દરની લોન પૂરી પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે। સ્થાનિક કક્ષાએ વધુને વધુ તેમની જરૂરિયાતો પૂર્ણ કરી અને નવી રોજગારીની તકોનું સર્જન કરવામાં આવે છે તો તે લાંબા ગાળે બેરોજગારી ઘટાડી શકાય છે। ત્યાર પછી લઈએ તો ઉદ્યોગ સંબંધી વિકાસ કરવો જોઈએ। તેના માટે નવા યુવા વર્ગ છે, સાહસિક વર્ગ છે, તેમનું કુશળ સંગઠન રચી મૂડીરોકાણ વધારી અને સરકાર દ્વારા ઓછા મૂડીરોકાણ દ્વારા વધુને વધુ રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ। આ માટે તેમણે ઓછા વ્યાજના દરની લોન પૂરી પાડી અને સ્વરોજગારલક્ષી તકોનું સર્જન કરવું જોઈએ। આ ઉપરાંત
ટેકનિકલ અને વ્યવસાયલક્ષી જ્ઞાન છે, કૌશલ્ય છે, તાલીમ છે તે પણ પૂરા પાડવા જોઈએ. સાથે નાણાકીય સંસ્થાઓ સસ્તી લોનની સગવડો વગેરે પૂરા પાડી અને રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ. ત્યાર પછી બેરોજગારી ઘટાડવા માટેનું સૌથી અસરકારક જો કોઈ ઉપાય હોય તો તે છે રોજગાર વિનિમય કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ. દરેક જિલ્લા મથકો ઉપર જેમને રોજગારીની આવશ્યકતા છે અને જેમને શ્રમિકની આવશ્યકતા છે એ બંનેને જોડી આપવાનું, એટલે કે કડીરૂપ કાર્ય કરવા આ સંસ્થા પ્રયત્ન કરે છે. તેની અંદર બેરોજગારીની નોંધણી કરી અને વધુને વધુ રોજગારી પૂરી પાડવામાં આવે છે. તે માટે મોડેલ કેરિયર સેન્ટર દ્વારા અને હેલ્પલાઇન નંબર 1800425514 દ્વારા લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે અને એને લગતી માહિતી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતની અંદર 2015ની અંદર 947 રોજગાર વિનિમય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી અને 2012ના સમયગાળા દરમિયાન ભારતની અંદર 468.23 લાખ બેરોજગારો બેકાર હતા, જ્યારે ગુજરાતની અંદર 8.30 લાખ લોકો એ બેરોજગાર નોંધાયા હતા.